चलो विद्यार्थी मित्रों, हवे पाठ्यपुस्तक में पाना नंबर 29 पन्नी गदियारो जे आपी छे तेना प्रश्नो उकेलवानो प्रयत्न करिए। तो तेमा एवुं कहेवामां आव्युं छे कि नीचे आपेली गदियारमां समय जोई कांटाओ केवा खूणाओ बनावे छे તે લખો અને સમય પણ લખો। પહેલી જ ગદિયાળ તમે અહીં જોઈ શકતા હશો, જોઈ રહ્યા છો ને? તો એ ગદિયાળમાં 7 અને 8ની વચ્ચે કલાક કાંટો છે અને મિનિટ કાંટો 5 ઉપર છે। તો મેં અહીં મારી ગદિયાળમાં બનાવીને રાખ્યો છે, જુઓ અહીં। તો કેટલા કલાક કહેવાશે પહેલાં તો સમય નક્કી કરી। તો સમય જુઓ, 7 અને 8ની વચ્ચે છે, 8 ઉપર આવ્યો નથી કલાક કાંટો, તેથી કેટલા કલાક કહેવાશે? 7 કલાક એટલે સમય। તો પહેલી ઘડિયાળનો સમય, તો સમય બરાબર સમય કેટલો થયો કહેવાશે? તો 7 કલાક પહેલાં તો 7 કલાક, હવે મિનિટ પાછળ લખીશું। ચલો હવે મિનિટ કાંટા ઉપર જાઓ અને મિનિટ જુઓ, મિનિટ કાંટો 5 ઉપર છે। મિનિટ કાંટાના અંકને 5 વડે ગુણો, 5 ઉપર અંક છે અને 5 વડે ગુણીશું એટલે 5 × 5, 5 × 5 = 25 એટલે કેટલી મિનિટ થયેલી છે? 7 ને 25, 7 કલાક અને 25 મિનિટ થઈ છે ઘડિયાળમાં। તો કયો ખૂણો દર્શાવે છે તમે જોઈ શકો છો, એલ આકારનો ખૂણો દર્શાવે છે કે નથી દર્શાવતો? એલ આકાર કરતાં નાનો દર્શાવે છે, જુઓ તમે, એલ આકાર કરતાં નાનો દર્શાવે છે। જો એલ આકારનો હોત ને તો આ રીતે દર્શાવેલો હોત, આ રીતે, બરાબર ને? એટલે આ ખૂણો નાનો છે, તેથી કાટકોણથી નાનો ખૂણો કહેવાશે, કયો ખૂણો કહેવાશે? કાટકોણથી નાનો ખૂણો, કાટકોણથી નાનો ખૂણો। હવે બીજા નંબરની ઘડિયાળ તમે જોઈ શકો છો કે એનો કલાક કાંટો ક્યાં છે? 8 અને 9ની વચ્ચે, એટલે કયા કલાક લેવાશે? 8 કલાક લેવાશે, હજુ 9 ઉપર આવ્યો નથી કલાક કાંટો, એટલે કેટલા કલાક નક્કી થશે? તો સમયમાં કલાકમાં પહેલું લખાશે તો આવી રીતના ડોટ કરવાના, અને પાછળ મિનિટ અને આગળ કલાક, ચલો પછી 8 કલાક ગણાશે એટલે 8 કલાક આગળ। હવે મિનિટ પર જવાનું, મિનિટ કાંટો કયા અંક ઉપર છે? 3 ઉપર, ચલો 3 ને 5 વડે ગુણો, 3 × 5 = 15 એટલે 15 મિનિટ। ચલો કયો ખૂણો બનાવે છે જુઓ તો તમે, કેવો ખૂણો બનાવે છે? એલ આકારથી વધુ મોટો નથી દેખાતો તમને, જુઓ એલ આકાર તો આટલો હોય, આટલે આમ આવી રીતના આટલો હોય એલ આકાર બને છે, તો એલ આકારથી વધુ મોટો છે ને, તેથી તે કયો ખૂણો કહેવાશે? કાટકોણથી મોટો ખૂણો, કાટકોણથી મોટો ખૂણો। હવે ત્રીજા નંબરની ઘડિયાળમાં જઈશું, ત્રીજા નંબરમાં જુઓ, જુઓ અહીં કલાક કાંટો 9 ઉપર છે એટલે 9 કલાક ગણાશે ત્રીજા નંબરની ઘડિયાળમાં, કેટલા ગણાશે? 9 કલાક। હવે મિનિટ કાંટો 2 ઉપર છે એટલે 2 ને 5 વડે ગુણવાના, 2 × 5 = 10 મિનિટ એટલે 9 ને 10 થઈ છે। તમે અહીં જોઈ શકો છો કે આ કયો ખૂણો બનાવે છે, જો અહીં કયો ખૂણો બનાવે છે? એલ આકારનો ખૂણો બનાવે છે કે એલથી મોટો બનાવે છે? જો એલ હોય તો આવો હોય, તો આ એલથી મોટો બનાવે છે એટલે એલથી જ્યારે વધુ મોટો ખૂટતો હોય ત્યારે કયો ખૂણો કહેવાય? કાટકોણથી મોટો ખૂણો, કયો ખૂણો? કાટકોણથી મોટો ખૂણો। હવે ચોથા નંબરની ઘડિયાળમાં જુઓ કે સમય કેટલો દર્શાવે છે, તો તમે અહીં જોઈ શકો છો કે 9 અને 10ની વચ્ચે તમારો કલાક કાંટો છે, તેથી કયા કલાક ગણાશે? 9 કે 10? 9 ગણાશે, કેમ? કારણ કે 10 ઉપર હજી આવ્યો નથી એટલે ચોથા નંબરની ઘડિયાળનો સમય છે કે કેટલા કલાક? 9 કલાક। ચાલો હવે મિનિટ નક્કી કરો, મિનિટ કાંટો 5 ઉપર છે એટલે કે 5 અંક ઉપર છે, તો જે અંક ઉપર હોય તેને 5 વડે ગુણવાના, 5 ઉપર છે અને પાછા 5 વડે ગુણાશે એટલે 5 × 5 = 25 બનશે એટલે મિનિટ બની 25, 9 ને 25 તો થઈ, પણ કયો ખૂણો બનાવે છે જુઓ, અહીં એલ આકારનો ઓવો બને, જોજો એલ આકારનો, આ એલ કરતાં વધુ મોટો ખૂલે છે તેથી કાટકોણથી મોટો ખૂણો, કાટકોણથી, કાટકોણથી મોટો ખૂણો। ચાલો પાંચમા નંબરની ઘડિયાળમાં તમે જોઈ શકો છો કે તમારો કલાક કાંટો, તમારો કલાક કાંટો 10 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે। જ્યારે મિનિટ કાંટો 12 ઉપર હોય ત્યારે એક્ઝેક્ટ 1 કલાક પૂર્ણ થયો કહેવાશે, અને કલાક કાંટો જે ઉપર હોય એટલા કલાક પૂર્ણ થયા કહેવાશે। અત્યારે 10 ઉપર કલાક કાંટો છે, તેથી 10 વાગ્યા છે એમ કહેવાશે, એટલે કે 10 વાગ્યા છે એની પર કોઈ મિનિટ ગણાશે નહીં એટલે 10 વાગ્યા છે। હવે ખૂણો કયો બનાવે છે તો જુઓ તમે,
કયો ખૂણો બનાવે છે? એલાકાનો ખૂણો બનાવે છે. એલાકાનો, એલાકાનો તો આવો હોય, જો આવી રીતના હોય આટલે સુધી ના આવે. એલાકાનો હોય તો આ રીતે છે. એલાકાનો ના, એલાકાથી થોડો નાનો છે એટલે કયો કહેવાશે? કાટકોણથી નાનો ખૂણો. કયો ખૂણો કહેવાશે? કાટકોણથી નાનો ખૂણો. વિદ્યાર્થી મિત્રો, હવે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 29 પર એવું કહેવામાં આવ્યું છે કે ઘડિયાળમાં એવા કાંટાઓ દર્શાવો કે બંને કાંટાઓ વચ્ચે તમે કાટકોણથી નાના ખૂણાઓ બનાવી શકો. તો આપણે એવા બે કાંટાઓ દોરવાના છે કે જ્યારે તે કાટકોણથી નાના ખૂણાઓ બનતા હોય. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં ઘડિયાળમાં લાક કાંટો 11 ઉપર છે અને મિનિટ કાંટો 1 ઉપર છે. તમે અહીં જોઈ શકતા હશો કે એલ આકારનો ખૂણો બનાવે છે ના? કેમ નહીં? તો એલ આકારનો ખૂણો આ રીતે બને, આ રીતે બનતે, આ રીતે. અહીંયા એલ આકારનો ખૂણો બનતો નથી, એલ કરતાં નાનો બને છે. તેથી આ કાટકોણથી નાનો ખૂણો કહેવાશે. તો આનો સમય કેટલો છે? કયા કાંટાઓ વચ્ચે કાટકોણથી નાનો ખૂણો બને છે? તો 11 કલાક અને 5 મિનિટ. જુઓ કેમ 11 કલાક? તો 11 ઉપર છે કલાક કાંટો, તેથી 11 કલાક તો કહેવાશે જ. હવે મિનિટ જુઓ, 1 ઉપર 1 ઉપર મિનિટ કાંટો છે, તેથી 1 ને 5 વડે ગુણીશું તો 1 5 5 એટલે 11 ને 5 થાય ને, ત્યારે તમારી ઘડિયાળમાં કયો ખૂણો બને છે? કાટકોણથી નાનો ખૂણો. ચાલો એવી જ રીતે આપણે અહીં પણ દર્શાવી દઈએ. જુઓ અહીં કાંટો દર્શાવું છું, ઓકે, અને આટલી બીજો કાંટો દર્શાવું છું. જુઓ અહીં કયો ખૂણો બને છે? લઘુકોણ બને છે ને કાટકોણથી નાનો ખૂણો. કયો ખૂણો? કાટકોણથી નાનો ખૂણો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીં જુઓ, કલાક કાંટો 2 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે, એટલે કેટલા કલાક થયા? કહેવાશે 2 કલાક. એટલે કે અહીં 2 કલાક આપણે દર્શાવવાના છે, મિનિટ ઉપર કોઈ નથી, તો 2 કલાક દર્શાવવાના છે. પણ જુઓ અહીં કાટકોણ બને છે? જુઓ તો અહીં કાટકોણ બને છે ના? અહીં કાટકોણ બનતો નથી, કાટકોણથી નાનો ખૂણો બને છે, કાટકોણથી નાનો ખૂણો બને છે. ને આપણે ઘડિયાળમાં એવા જ કાંટાઓ દર્શાવવાના છે કે જ્યારે તે કાટકોણથી નાનો ખૂણો બનાવતો હોય. તો અહીં કાટકોણથી નાનો ખૂણો બને છે, તેથી 2 કલાક વચ્ચે એટલે કે જ્યારે પણ 2 વાગે છે ત્યારે બંને કાંટાઓ વચ્ચે કયો ખૂણો બને છે? તો કાટકોણથી નાનો ખૂણો બને છે. જો તમે અહીં જોઈ શકતા હશો કે કાટકોણથી નાનો ખૂણો બને છે, જોયું ને? ચાલો હવે ત્રીજી ઘડિયાળ જોઈએ. ચાલો હવે જોજો કલાક કાંટો ક્યાં છે? 3 અને 4ની વચ્ચે, અને મિનિટ કાંટો 6 ઉપર છે. અહીં એલ મૂળાક્ષર જેવું આકાર બને છે. તો જુઓ એલ મૂળાક્ષર બનવા માટે તો અહીં આ રેખા અહીંયા હોવી જોઈએ, એટલે કે કલાક કાંટો અહીંયા હોવો જોઈએ, મિનિટ કાંટો અહીં છે, તો આ રીતે હોવો જોઈએ, તો એલ આકાર બને. પરંતુ અહીં તો કલાક કાંટો 3 અને 4ની વચ્ચે છે, એટલે એલ આકાર કરતાં કેવો ખૂણો બને છે? નાનો ખૂણો બને છે. તેથી કાટકોણથી નાનો ખૂણો કહેવાશે. અને તો કયો સમય દર્શાવે છે કાટકોણથી નાનો ખૂણો બને છે ત્યારે? તો 3 કલાક કહેવાશે કે 4 કલાક કહેવાશે? હજી 4 ઉપર આવ્યો નથી, તેથી 3 કલાક જ કહેવાશે. અને મિનિટ કેટલી ગણાશે? તો 6 ઉપર છે મિનિટ કાંટો, એટલે 6 ને 5 વડે ગુણીશું તો 6 5 30 મિનિટ, એટલે 30 મિનિટ. એટલે 3 ને 30 જ્યારે થાય છે ને ત્યારે બંને કાંટાઓ વચ્ચે કાટકોણથી નાનો ખૂણો બને છે. આપણે આ ઘડિયાળમાં બનાવીને જોઈએ એટલે આપણે અંદાજ આવશે કે કાટકોણથી નાનો ખૂણો બનાવે છે. ચાલો જોજો આ રીતે છે. જુઓ આ એલ આકારનો ખૂણો બનાવે છે ના? આ તો એલ આકાર કરતાં નાનો ખૂણો બનાવે છે. કેમ? જો એલ આકારનો હોત તો આવી રીતના હોત, આ તો એલ આકારથી નાનો બન્યો. આટલો હોય તો એલ આકાર બનત, એટલે આ એલ આકારથી નાનો ખૂણો છે, તેથી તેને કયો ખૂણો કહેવાશે? કાટકોણથી નાનો ખૂણો, કાટકોણથી નાનો ખૂણો. જોજો હજી પણ આગળ સમજાવું છું, કાટકોણથી નાનો ખૂણો બને એવા કયા કયા સમય આપણે શોધી કાઢ્યા? 11 કલાક ને 5 મિનિટ થાય ત્યારે કાટકોણથી નાનો ખૂણો બને છે, 2 વાગે છે ત્યારે પણ કાટકોણથી નાનો ખૂણો બને છે, અને 3 ને 30 થાય છે ત્યારે પણ કાટકોણથી નાનો ખૂણો બને
છે તો કાટકોણથી નાનો ખૂણો આવા ઘણા બધા સમયો વચ્ચે બનતો હશે. આપણે અહીં ત્રણ જ ઘડિયાળનું ઉદાહરણ લીધું છે, તમે આગળ જોઈ શકો છો. હજી વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ ઘડિયાળમાં પણ કાટકોણથી નાના ખૂણા બનતા હોય તે દર્શાવ્યા છે.